नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। तो विद्यार्थी मित्रों मजा में आज आप धोरण सात में विज्ञान में स्वापोती में पाठ 15 प्रकाश एट्ले लाइट विषय शीखीशू और लखीशू। तो चलो विद्यार्थी मित्रों पहला आप विकल्पों जोईशु। पहलो विकल्प समतल अरीसा में केवु प्रतिबिंब मळे छे तो आभासी। समतल अरीसा सामे कयो अंग्रेजी मूळाक्षर धरता तेनु प्रतिबिंब पण ते अक्षर जोवू जोईए छे तो एमां एम। अंतर्गोर अरीसा वडे कया प्रकारनु प्रतिबिंब मेळवी शकातुं नथी तो विद्यार्थी मित्रों आभासी अने नानुं। अंतर्गोर अरीसा में घणे दूर मूकेली वस्तुनुं प्रतिबिंब केवुं मळे तो विद्यार्थी मित्रों वास्तविक अने नानुं मळे। पांचमो सवाल वस्तुनुं वास्तविक अने मोटुं प्रतिबिंब मेळववा माटे सानो उपयोग थाय। केवुं वस्तुनुं वास्तविक अने मोटुं प्रतिबिंब तेमां आवशे अंतर्गोर अरीसो अने बहिर्गोर लेंस। एटले आ बंने सरखुं एक प्रतिबिंब आपे छे वास्तविक अने मोटुं अंतर्गोर अरीसो अने बहिर्गोर लेंस। छठो सवाल साना वडे वस्तुનું હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે તો અંતર્ગોર અરીસા વડે। બીજું બહિર્ગોર લેન્સ વડે કેવા પ્રતિબિંબ મળે છે તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ। શું આવશે આપેલ તમામ। છઠ્ઠામાં વિદ્યાર્થી મિત્રો સાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ મળે તો બહિર્ગોર અરીસો આવશે। બહિર્ગોર લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે તો આપેલ તમામ। ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય તો સવારે પશ્ચિમ દિશામાં દેખાય। નવમો સવાલ વસ્તુ સમતલ અરીસાથી 10 સેમી દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે તો વિદ્યાર્થી મિત્રો સી 20 સેમી। કેટલું વિદ્યાર્થી મિત્રો 20 સેમી। ત્યાર પછી દસમો સવાલ વસ્તુના પરિણામ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ સાના વડે મળે તો અંતર્ગોર અરીસા વડે મોટું અને આભાસી મળે। 11મો સવાલ એક છોકરો સમતલ અરીસાના તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે તો 6 મીટર। 12મો સવાલ મોટરકારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલ ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેના તરફ આવતું જણાશે તો 4 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ડબલ। ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ખાલી જગ્યા અંતર્ગોર અરીસાને ચહેરાની નજીક રાખી જોતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે આભાસી અને મોટું। વાહનોમાં સાઈડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે તો બહિર્ગોર અરીસો। દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે તો અંતર્ગોર અરીસો। કયા લેન્સને મેગ્નિફાઈ ગ્લાસ તરીકે કહેવાય ઓળખાય છે તો બહિર્ગોર અરીસો। ત્યાર પછી ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે તો બહિર્ગોર લેન્સ। અહીંયા પણ લેન્સ લખવાનું છે। કયા લેન્સને અપ્સારી લેન્સ કહે છે તો અંતર્ગોર લેન્સને। કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે તો અંતર્ગોર લેન્સ। પ્રિઝમ વડે પ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહેવાય પ્રકાશનું વિભાજન। સૂર્યપ્રકાશ 7 રંગોનો બને છો બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી ન્યૂટને। મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય છે તો પૂર્વ દિશામાં દેખાય। પ્રશ્ન 3 એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે તો આભાસી ચત્તુ વસ્તુના પરિણામ જેવડું અને અરીસાની પાછળ મળે છે। બીજો સવાલ
બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? તો બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી, ચતુ અને નાનું મળે છે. ત્રીજો સવાલ વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે? તો વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચતુ તેમજ વસ્તુ કરતાં નાનું, મોટું કે સરખું હોઈ શકે છે. ચોથું, બહિર્ગોળ લેન્સ કેવો છે? તો બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. પાંચમું, અંતર્ગોળ લેન્સ કેવો છે? તો અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? છઠ્ઠું, કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે? તો અંતર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવાય. અપસારી પૂછે તો અંતર્ગોળ અને અભિસારી પૂછે તો બહિર્ગોળ લેન્સ. હવે છે સાતમું, મેઘધનુષ્યના સાત રંગોના નામ ક્રમમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી, જાને વાલી પીનાર આપણે જે કહીએ છીએ. અંતર્ગોળ અરીસાનો એક ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્કૂર, સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ અરીસો ધરાવે છે. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તો અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. દસમો સવાલ, કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે? તો બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. વ્યાખ્યામાં જોઈએ તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. ટૂંકા સવાલના જવાબ જોઈએ તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસાનો પહેલો ઉપયોગ દાંતના ડોક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. બીજું, સેવિંગ મિરર તરીકે તથા સર્ચ લાઇટમાં. ત્રીજું, સ્કૂટર, મોટરકારની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ અરીસો ધરાવે છે. બીજું, બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ વિશે સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. કેવા હોય છે? આભાસી. અને તેના વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું અને વસ્તુ કરતાં નાનું. આભાસી, ચતું અને વસ્તુ કરતાં નાનું હોય છે. ત્યાર પછી બહિર્ગોળ લેન્સના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ઉપયોગ, સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક તથા સૂક્ષ્મ દર્શક યંત્રમાં ઉભરાય છે. બીજું, દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. અને ત્રીજું, કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. ચોથો સવાલ, મેઘધનુષ્યોની ઘટના ટૂંકમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે વરસાદ દરમિયાન મેઘધનુષ્યની ઘટના જોતા હશો, બરાબર? તો આપણે જોઈશું, મેઘધનુષ્ય ચોમાસામાં કોઈક વાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. તે આકાશમાં મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો દર્શાવતું કે ધરાવતું દેખાય છે. તે એક કુદરતી ઘટના છે. પાણીના ટીપાના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે બનતી આ ઘટના છે. મેઘધનુષ્યના સાત રંગો હોય છે, જેમ કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી છે. સવારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં જોવા મળે અને સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં દેખાય છે. બપોરે મેઘધનુષ્ય દેખાતું નથી. પાંચમો સવાલ, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસા વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતુ
વસ્તુ જેટલા જ પરિણામનું સ્વરૂપ દેખાય છે અને પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં દેખાય છે, પરંતુ પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. હવે વૈજ્ઞાનિક કારણ કે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોર અરીસાનો ઉપયોગ થાય છે. તમે વિદ્યાર્થી મિત્રો વાહનોમાં જે સાઇડ ગ્લાસ હોય છે જોયા છો, તો એમાં બહિર્ગોર અરીસો વપરાય છે, એનું કારણ શું? તો જોઈએ. પહેલું, બહિર્ગોર અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. બીજું, પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે, આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. ત્રીજું, આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોર અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવર જવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોર લેન્સ વપરાય છે. તફાવત જોશું વિદ્યાર્થી મિત્રો. હવે પહેલો તફાવત, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. પહેલું છે એમાં, આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. તો આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી વાસ્તવિકમાં. બીજું, આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. તો આભાસીમાં આ પ્રતિબિંબ હંમેશા ચતું હોય. વાસ્તવિક હંમેશા પ્રતિબિંબ કેવું હોય? ઉલટું હોય. અને આભાસી હંમેશા કેવું હોય? ચતું હોય. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો તફાવત બીજો, અંતર્ગોળ અરીસો તેની અંદરની સપાટી ચળકતી હોય છે, બહિર્ગોળ અરીસો તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી. આની અંદરની સપાટી ચળકતી હોય અને અહીંયા બહારની સપાટી. બીજું, તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોઈ શકે? વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. બહિર્ગોળ અરીસામાં તો તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય. આમાં આભાસી વાસ્તવિક બંને હોય છે, પણ બહિર્ગોળ અરીસામાં માત્ર ને માત્ર આભાસી હોય છે. ત્યાર પછી બહિર્ગોલેન્સ અને અંતર્ગોલેન્સ ત્રીજો તફાવત છે. એમાં જોશું બહિર્ગોલેન્સ વિશે. પહેલાં, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. બહિર્ગોલેન્સમાં વચ્ચેનો ભાગ જાડો હોય, તો અંતર્ગોલેન્સમાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. અહીંયા બીજું જોઈએ બહિર્ગોલેન્સમાં, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે? મોટું. તો અંતર્ગોલેન્સમાં તેના વડે વસ્તુનું પ્રતિબિંબ મોટું મેળવી શકાતું નથી. હવે છે વિદ્યાર્થી મિત્રો ખરા ગોટા. પહેલું, અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં. ખોટું. બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. સાચું. ત્રીજું, પ્રિઝમ વડે સફેદ પ્રકાશની સાત રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. સાચું. દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે જ છે. ખોટું. સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક બહિર્ગોર આકાર ધરાવે છે. ખોટું. અંતર્ગોર અરીસા વડે આપણે ચતું અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. ખોટું. અંતર્ગોર અરીસા હંમેશા આભાસી પ્રતિબિંબ રચે છે. ખોટું. અંતર્ગોર અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. સાચું. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. ખોટું. અંતર્ગોળ અરીસા હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. ખોટું. હવે પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે, તો ઉલટું. બીજી ખાલી જગ્યા, વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે. ત્રીજું, ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું હોય છે, તો કેવું? બહિર્ગોળ અરીસા વડે. ચોથો સવાલ, ખાલી જગ્યા અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે, તો અંતર્ગોળ અરીસા વડે. પાંચમો સવાલ, ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય, તો અંતર્ગોળ લેન્સ વડે, અંતર્ગોળ અરીસા વડે. છઠ્ઠું, ખાલી જગ્યા લેન્સને અભિસારી લેન્સ કહેવાય, તો બહિર્ગોળ લેન્સને. સાતમું, લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા સાધન વપરાય, તો મેગ્નિફાઇંગ ગ્લાસ. કયું? મેગ્નિફાઇંગ ગ્લાસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો
જે પ્રતિબિંબને પડદા પણ મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહેવાય, તો આભાસી. નવમું, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે, તો કયા? બહિર્ગોળ, અરીસા વડે. દસમું, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિણામ જેટલું જ હોય છે, તો સમતલ અરીસા વડે. ચોડકા જોડો, એમાં પેલું સમતલ અરીસા તો ઈ આવશે, બહિર્ગોળ અરીસામાં સી આવશે, બહિર્ગોળ લેન્સમાં એ આવશે કે મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે, અને અંતગોળ અરીસામાં બી આવશે, દાંતના ડોક્ટરો વાપરે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એકમાં ઈ એટલે કે વસ્તુ હંમેશા ચતું અને વસ્તુ જેટલા જ પરિણામ જેટલું હોય છે, બહિર્ગોળ અરીસો એટલે સી એટલે હંમેશા ચતું વસ્તુના પરિણામ કરતાં નાનું, બહિર્ગોળ લેન્સ એટલે મેગ્નિફાઈંગ, અને અંતગોળ અરીસો એટલે દાંતના ડોક્ટર, એ ઈ સી એ બી. ઓકે, વિદ્યાર્થી મિત્રો, તમારે આનું સ્વાપોથીમાં સારી રીતે અક્ષર લખી નાખવાનું છે સ્વાધ્યાય અને તૈયાર કરવાનું છે. ઓકે, ચલો આવજો.